નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગુજરાતી અને જે કુલ ગુણ 40નું પરીક્ષાલક્ષી પેપર સોલ્યુશન જોશું. તો બધા વિદ્યાર્થીએ શાંતિથી આ પેપર સોલ્યુશન જોવાનું છે. તો જોશું પહેલાં ક્વેશ્ચન નંબર 1. પ્રશ્ન નંબર 1માં શું કીધું છે કે પ્રશ્ન નંબર 1 આપેલો છે તેની અંદર કીધેલું છે અની અંદર કે ભાઈ પ્રશ્ન નંબરની અંદર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ શોધીને લખો. એટલે કે અહીંયા જે આપેલા વિકલ્પ છે એની અંદરથી આપણને 4 વિકલ્પ આપેલા છે, એ બી સી અને ડી. તેની અંદરથી આજે આપણે એક વિકલ્પ જે પ્રશ્ન અનુલક્ષીને કયો આવે છે તે જોવાનો રહેશે. પ્રશ્ન નંબર 1 કે જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એ જુવાર, બી બાજરી, સી ગદક અને ડી સૂકું ઘાસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર આપણો ટીક જ કરેલો છે. તો આન્સરની અંદર આવશે સી ગદક, કે જુમો છે એ વેણુને ખવડાવવા માટે રોજ શું ખરીદતો હતો, ગદક. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2 કે ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે. તો અહીંયા આન્સર આપેલા છે, એ સરદાર પટેલ, બી ઇન્દિરા ગાંધી, સી રાજીવ ગાંધી, ડી મહાત્મા ગાંધી. તો અહીંયા આન્સર આવશે મહાત્મા ગાંધી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે લેખકને કયું પુસ્તક ખરીદવું હતું. લેખકને કયું પુસ્તક ખરીદવું હતું, તો કે એ લઘુકુમુદી, બી રુદ્રી, સી ગીતા, ડી મહાભારત. આની અંદર આન્સરમાં આવશે લઘુકુમુદી. ચોથો પ્રશ્ન, એક જ દેહ ચિનગારી કાવ્યના કવિનું નામ શું છે. એ હરિહર ભટ્ટ, બી નરસિંહ મહેતા, સી કવિના લાલ અને ડી દયારામ. તો આની અંદર આન્સર આવશે હરિહર ભટ્ટ છે એ કવિના કવિનું નામ છે. ધૂળિયામાં કાવ્યના કવિ ઉપરવાળી બેન કોને ગણાવે છે. એની અંદર આન્સર આવશે એ ઈશ્વરને, બી આકાશને, કે દેના બેંકને, કે સ્ટેટ બેંકને. તો અહીં આન્સર આવશે એ ઈશ્વરને તે ગણે છે. હવે આવશે પ્રશ્ન નંબર આવશે 1 બ, તેમાં શું કીધું છે. કોર્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો કે ભાઈ વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. તો કે વિધાનસભાને શું કહેવામાં આવે, તો આપણે અહીં આન્સર લખી દીધેલા છે અને કાઉન્સમાં પણ આપેલા છે કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, જુમો વેણું માટે બથ ભરીને શું લાવ્યો હતો. તો ગદપ, આપણે પ્રશ્નમાં પણ જોઈ લીધું છે શું લઈ આવ્યો હતો, ગદપ. તો આન્સરમાં આવશે ગદપ. ત્રીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યામાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. તો આની અંદર આન્સર આવશે અન્ન ક્ષેત્ર. ચોથી ખાલી જગ્યા છે, પાનખેરમાં પાંદડા ખરે તેમ ખરે છે. પાંચમો આન્સર આવશે ગૌરીનો તો ચરે લીલા ઘાંચો. હવે આવશે પ્રશ્ન નંબર 1નો ક, તેની અંદર શું કીધું છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થાય છે. તો આપણે ખબર છે બધાને કે ભાઈ હેલ્મેટ પહેર્યા વગરને અકસ્માત થાય ત્યારે લોકોને શું શું નુકસાન થાય છે અને ફાયદો પણ શું થાય છે. તો કે નુકસાન નથી થતું પરંતુ ઘણો બધો ફાયદો થાય. તો કે હેલ્મેટ પહેરનારને અકસ્માતથી જીવલેણ ઘાતકીમાં બચાવ થઈ શકે, એટલે કે કોઈ હુમલો થતો હોય ઘાતકી તેની અંદરથી તે બચી શકે છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2, રાજા શેને પોતાનો રાજધર્મ માને છે. તો કે દુકાળ વખતે પ્રજાને જીવાડી ટકાવી રાખવી અને રાજા પોતાને રાજધર્મ માને છે. ત્યારબાદ આવશે ત્રીજો પ્રશ્ન, વીરના લલાટ પર શું શું શોભી રહ્યો છે. વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ત્યારબાદ આવશે ચોથો પ્રશ્ન, કવિ ધૂળિયો માર્ગ શા માટે પસંદ કરે છે. તો કે કવિ ધૂળિયો માર્ગ એટલા માટે પસંદ કરે છે કે સાદું અને સાત્વિક જીવન જીવવા માટે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 5, વિધાનસભા ગૃહમાં શાની કાર્યવાહી થાય છે. તો કે મંત્રીઓ અને તેમના દ્વારા રાજ્યના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવી, તેના ઉકેલ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર પાંચની અંદર શું કીધું છે કે નીચેના વાક્યના જવાબ 2-3 વાક્યમાં આપો. એટલે જે પ્રશ્નો પહેલાં આપણે આગળ જઈએ તે 1 વાક્યના હતા, હવે પ્રશ્ન જે જોવાના છે તે 2-3 વાક્યમાં એનો આન્સર આપવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, વેણુનું મૃત્યુ કઈ રીતે થયું. જવાબ, ઉતાવળે ચાલતા વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. જુમાએ એના પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યા પણ તે બધા કેવા ગયા, વ્યર્થ, યાને કે નકામા ગયા. એ સમયે વેણુને બચાવવામાં
રસ્તેથી પસાર થતા યુવાનોની કે ફાટકવાળાની મદદ પણ મળી નહીં. પરિણામે ટ્રેન વેણુ પરથી પસાર થઈ અને વેણુ મૃત્યુ પામ્યો. ત્યારબાદ આવશે બીજો પ્રશ્ન, વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? તો કે વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની ધ્યાન રાખવું જોઈએ. જ્યાં માણસોની વધારે અવર જવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં. ચાલુ વાહન મોબાઈલ પર વાત ન કરવી જોઈએ. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, અઢિયાના પાઠના લેખકને મને શેનું મહત્વ હતું? તો કે લેખકને અધ્યયન માટે લઘુ કૌમદી નામનું પુસ્તક ખરીદ્યું હતું. તેમની કિંમત 10.5 આના હતી, પણ તેમની પાસે ફક્ત 8 જ રૂપિયા હતા. આથી પુસ્તક ખરીદી શકતા એમ ન હતા. તેઓ રહેવા માટે અને પરમહંસ આશ્રમમાં ગયા, પણ ત્યાં પણ તે પીવાના અને કૂવામાં પાણી સિવાય બીજું કાંઈ એને મળ્યું ન હતું. એટલે બધી અગવડ પડતી હતી અને આ અગવડને કારણે લેખક છે એનું મહત્વ સમજતા હતા કે થોડા પૈસા હશે છતાં પણ એનું મહત્વ ઘણું બધું છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બેની અંદર શું કીધું છે? તો કે પ્રશ્ન નંબર બેની અંદર એવું કીધું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો અહીં આપણે વિકલ્પ આપી દીધેલા છે, આપણે જોઈને લખવાના છે કે છીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ, ધરૈયા માંજા છાડી ગયા છે, એક જ ગામનો ઘણી વાટકીની શિરામણ કહેવાય. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? દાવાલણ એકદ્ય ચિનગારી, આ વિધાન ખોટું છે. ઉપરવાળી બેંક ચાલુ છે આપણી માલામાલ, આ પણ ખોટું છે. ઘરને ખૂણે ધોધરાર વરસાદ વરસે છે, આ પણ ચોમાસું આવશે વાક્ય ખરું. શું કામ કે તે વરસાદ વરસે છે તેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ ઉત્તર લખો. સમાનાર્થી શબ્દ આકાશ, ગગન, રાત્રિ, રજની, સરિતા, નદી, લલાટ, કપાળ. વિદ્યાર્થી જીવન, મરણ, અખંડ, ખંડિત, આનંદ, ચોક, મંગળ, અમંગળ. ત્યારબાદ આવશે જોડણી સુધારીને લખો. ઝૂંપડું, તો આ રીતે ઝૂંપડું ન રખાય, રસ્વ છે ત્યાં દીર્ઘ કરવું પડશે. સિક્કા, તો અહીંયા સિક્કા આ રીતે લખાશે. કિસ્મત, તો આ રીતે લખાશે. બેંક, તો બેંક આવશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિજયનો પોકાર એટલે જયઘોષ. અધ્યયનનું કરવાનું સ્થળ એટલે પાઠશાળા. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર શું કીધું છે? તો કે નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો. અકસ્માત સ્થળે ભેગા થયેલ લોકો શી વાતચીત કરતા હશે? તો કે અકસ્માત સ્થળેથી કોઈ ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો હશે એના વિશે વાત કરતા હશે જાત જાતની. ત્યારબાદ કોઈક એક માણસ કહેતા હશે કે ભાઈ બાઇક પર ચલાવનારને વ્યક્તિને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, બીજા કહેશે એ રીતે કરવું ન જોઈએ, ટેન્કર આવે છે સામે તો રસ્તા વચ્ચે ગાડી ઊભી ન રાખવી જોઈએ અને ધ્યાન રાખીને કામ કરવું જોઈએ, તો અકસ્માતથી તે બચી શકાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એકદ્ય ચિનગારી કાવ્યના કવિનું નામ શું છે? તો કે એકદ્ય ચિનગારી કાવ્યના કવિનું નામ અને એના પછી તેના વિશે આપણે શું કહેવા માંગે છે તેની ચર્ચા કરશું. તો કે એકદ્ય ચિનગારી કાવ્યના કવિ નામ હરિહર ભટ્ટ છે. ચિનગારી દ્વારા કવિ કહેવા માંગે છે કે મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય. એટલા માટે કવિ કહે છે કે જીવન ધન્ય કરવા માટે ઘણું બધું મેળવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું જે આ સ્વાધ્યાય જોયું છે કે જે પરીક્ષા લક્ષી છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પેપર સોલ્યુશન છે એ સારી રીતે કરવાનું રહેશે અને તેના આન્સર પણ તમારે તૈયાર કરવાના રહેશે. અસ્તુ.